જે પ્રકાશ બ્રહ્મ ઋતિના ત્રણ મહાતત્વ અવિકાસ વિકાસ અને કુંભસ અને સંજમ ભોગ ઋતિના ત્રણ ચક્ષસત્વ વર્ગ જ્ઞાન અને અનંગ એ હામ હામે ભીડાય છે એના કારણે અક્ષરો ઉઠે છે. ચેનલ કો સબસ્ક્રાઇબ કરીએ, બેલ આઇકન દબાઈએ, યે વિડિયો ઝ્યાદા સે ઝ્યાદા લોગો તક પહોંચાઈએ. कैवल्यं चिदेनं हरेणां वयन्नं दिघानं लघुयं अमोहं अमस्तु निरालं नारायं अहं न वर्णेयं नहेति नरेयम् प्रणायं परन्तु जपेन जपायं कायं न मयायं मन्याति मभोयं सयं तं समस्तु ज्ञानं ज्ञातं ध्येयं न विचन्दम् विनयजे करोति विवजितवस्तु विधिमै वेदान्तं न चान्ते न चान्तं सुनाति सनातं जनातं मनन्तो अगाधं भोरं सहे જય જય ગઈકાલે આપણે મહાતત્વ કારણ અને આનંદ તત્વ કારણ સુધી કર્યું. હવે આગળ ધનંજય તત્વ કારણ અને પ્રકૃતિ તત્વ કારણ 159મું પાનું કંદ 7મું. હું આને હવે ભૂસી નાખીશ, તમારે ખાલી જેમ આપણા મોબાઈલમાં ફોટો પાડીએ છીએ એવી રીતે આપણા ચિત્તમાં આનો ફોટો પાડી રાખવાનો. આખું જ ભૂસી નાખજો છે, એટલે આપણે ફોટો પાડી લેવાનો કે આ બધું આખું જ ચિત્તથી ભૂસી નાખો. તત્વ હવે આમાં આવશે આખી, જે રીતે કઈ રીતે 400 તત્વ ઈ મહદને પોખેલા હતા વિરાટને, એનું લખી નાખ્યું આપણે. એટલે 400 તત્વ આવી ગયા, એમાંથી હવે બાકીના જે 50 કે 60 તત્વ બાકી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નીચે ના કરી નાખશું બસ વાત. હવે બે તત્વો અત્યારે આપણે લેવાના છે, આને કાઢી નાખું છું.
વિરાટના તત્વોની મેળવણી અથવા પોખણી એમાં અત્યારે આપણે આગળ ચાલીએ છીએ. હવે ધનંજય તત્વકારણના નવ ભાગમાં એક ભાગ પ્રકૃતિ તત્વકારણનો મેળવીને આ દસ ભાગ વિરાટ તનુને પોખ્યા હતા. 159માં પાના ઉપર શરૂઆતથી તે વિશે કહું છું, તે સાંભળો. આ દસ ભાગ વિરાટની શબ્દ માત્રાને સત્વશૂન્યને તેને વિશે રહ્યા છે. આ દસ ભાગ કેમાં રહ્યા છે? વિરાટની શબ્દ માત્રા અને સત્વશૂન્ય. સત્વશૂન્ય છે એની અંદરથી જે પહેલી ક્રિયા થઈ એ કઈ થઈ? તો કે પહેલી ક્રિયા થઈ શબ્દ માત્રા ઉત્પન્ન થઈ. આપણો જન્મ થયો એટલે પહેલી ક્રિયા કઈ થઈ? ખબર છે કોઈને? બાળકનો જન્મ થાય એટલે પહેલી ક્રિયા કઈ થાય? શ્વાસ લેવાની. શ્વાસ લેવાની થાય એટલે ઘસારણ થાય. એની શ્વાસ તો લીધો નથી, અંદર એને કફ ને એવું બધું જે કાંઈ નાનું મોટું ભરાઈ ગયેલું હોય માના ઉદરમાં, એટલે શ્વાસ લેતા એને થોડીક તકલીફ પડે. એ જે પહેલો શ્વાસ લેવાનો છે એમાં ઘસારણ થાય. એ જે ઘસારણ થયું એને શબ્દ માત્રા કીધી. અને એ જે ઘસારણ થયું એટલે એક પ્રકારનો ઘોર ઉત્પન્ન થયો, એક અવાજ આવ્યો. જેમ વાસળીની અંદર આપણે ફૂંક મારીએ અને એક અવાજ આવે, એવી રીતે આની અંદર જ્યારે શ્વાસ લીધો એટલે એને એ જે શ્વાસનળી હતી એની અંદર જે મેદ અલો આપણે કફ ભાગ બધો જામેલો હોય એની અંદરથી લેવાનો, એટલે એમાં ઘસારણ થયું. ઘસારણમાં પહેલો શબ્દ ધ્વનિ ઉત્પન્ન થયો. એ જે ધ્વનિ ઉત્પન્ન થયો એ પહેલો ધ્વનિ ઉત્પન્ન થયો શ્વાસ લેવાની સાથે. અને એ ધ્વનિ ઉત્પન્ન થયો એટલે તરત પછી બાળક રોવા મળે છે થોડી વારમાં, એટલે પહેલું રુદન શરૂ થાય. આ રુદન છે એ પણ શબ્દ છે. એવી રીતે વિરાટની અંદર આ જે છે એ શબ્દ માત્રા સત્વશૂન્યને વિશે રહ્યા છે. જ્યારે બાળક છે એનો જન્મ થાય છે ત્યારે એ સત્વ છે. એની અંદર કોઈ પણ પ્રકારના કામ ક્રોધ લોભ મોહ એવા કોઈ ગુણ એની અંદર અત્યારે નથી. તો એવી રીતે જ્યારે સત્વ શૂન્ય એ એનો મૂળ પ્રદેશ છે અને એની અંદર જે ઘોર થયો એ એનો શબ્દ માત્રા થઈ. આ રીતે આ દસ ભાગ રહ્યા છે વિરાટની શબ્દ માત્રાને વિશે. ઓમકારની આદ્ય લઈ 52 અક્ષરોનું બંધારણ બંધાય છે. ઓમકારની આદ્ય લઈ પેલો હું ઉત્પન્ન થયો? ઓમકાર. એની આદ્ય લઈ અને 52 અક્ષર ઉત્પન્ન થાય છે. આ અક્ષર એક અક્ષર ઉત્પન્ન થાય બે માત્રામાંથી. બે માત્રા થાય ભેગી, બે બરાબર એક અક્ષર. આ દેખાય છે ત્યાંથી જો તો આમાં બરાબર દેખાય છે કે આમાં પ્રકાશ પડે છે? બરાબર એક અક્ષર ઉત્પન્ન થાય એટલે આ 52 માત્રિકા શબ્દ જે ઉત્પન્ન થાય. આપણે બોલતા શીખ્યા કે પશુ પક્ષી બોલતા શીખ્યા કે મહદની અંદર જે મેઘ ગર્જે છે અને મેઘનો અવાજ આવે છે એ બધી શબ્દ માત્રા છે. અને એમાં ઓમકાર, ઓમકારની આદ્ય લઈ, ઓમકારની આદ્ય લઈને 52 અક્ષરનું બંધારણ બંધાય છે. તે ધનંજય તત્વકારણની શક્તિએ કરીને અક્ષરોના રૂપ બંધાય છે. અક્ષરોના રૂપ કેના કારણે બંધાય છે? ધનંજય તત્વકારણની એની શક્તિના કારણે આ બધા રૂપ અક્ષરોના રૂપ બંધાય છે. એ વિશે દ્રષ્ટાંત આપું છું, તે સાંભળો. જેમ કોઈ નદીને કોઈને નદીની રેતીનો ગાળો બાંધવો હોય તો તેના વિશે થોડી ચીકણી માટી મેળવીને બાંધે તો બંધાય. માત્ર રેતી બાંધવા જઈએ તો બંધાય નહીં પણ વિખેરાઈ જાય. રેતીનો ઢગલો હોય એની અંદર આપણે સિમેન્ટ ન નાખીએ તો બંધાય નહીં, કારણ કે સિમેન્ટ ચીકણી છે. એવી રીતે રેતી હોય આપણે નદીની અને આપણે કંઈક વસ્તુ બાંધવી છે અને ભેગી કરવી છે તો માટી હોય એમાં ચીકણી માટી હોય એમાં તમે ભેળવી દો તો બંધાય. લોટને બાંધો હોય તેના કણ એમ ન જ રહે, એની અંદર પાણી નાખો તો એ બંધાણ. એવી રીતે અક્ષરોને પહેલાં બાંધ્યા છે. જો ધનંજય તત્વ કારણ અંદર નાખ્યું તો અક્ષરો બંધાણા છે. આપણે લોટ બાંધતા આવડે, આપણે ગારો કરીને એની માટી બાંધતા આવડે, પિંડો કરતા આવડે, એમાંથી રમકડા બનાવતા આવડે, પણ અક્ષરો બાંધવા અને અક્ષરોનું બંધારણ કરવું એ આપણે કોઈને આવડે નહીં. એ કરતાએ કરેલો ધનંજય તત્વ કારણ જે છે એ તત્વના આધારે થયેલા છે.
હમણાં અહીંયા લખવા માંગુ છું 52 52, બરાબર. હું તમે કહો બીજું, હા 52 અક્ષરો જે બધા જ બોલે છે. જો ચકલી છે ચીચી બોલે તો એનો એક અક્ષર બોલે, કાગડો કાકા બોલે તો એનો એક અક્ષર, આપણે કબૂતર ઘુઘુ બોલે, આપણે 52 અક્ષર બોલીએ. આપણે 7 ચક્રોની અંદરથી 52 અક્ષરો ઉત્પન્ન થાય છે, એને ધનંજય તત્વ કારણ લાગવું પડે, આપણે ધનંજય તત્વ કારણ લાગવું પડે. મહદ છે જે વિરાટ, એની અંદર જે અવાજ આવે છે મેઘનો, જે ગર્જે છે, ગર્જના થાય છે, એને પણ આ ધનંજય તત્વ કારણ લાગવું પડે. એટલે આ વિરાટની અંદર આ અક્ષરોની જે ઉત્પત્તિ થઈ છે એમાં ધનંજય તત્વ કારણનો હિસાબ તો જો. હમણાં હું જે 52 અક્ષર લખું પછી તમે એને જોશો કે કેવી રીતે એની ઉત્પન્ન કર્યા, અને આપણી બધાની ભાષા કેમ હાલે છે. આ હું બોલું અને તમે સમજી શકો, જો એ અક્ષરો ન બનાવ્યા તો આપણે બધા એમનેમ જ રહેત. આપણે બધા કેવી રીતે, હું ઊભો રહીને એમને આ મૂર્તિની જેમ ઊભો રહી જાઉં તો તમે શું સમજી શકે. બોલવા માટેની એક ભાષા ઉત્પન્ન કરી, એમાં ભાષા ઉત્પન્ન કરવા માટે ધનંજય તત્વ કારણ રાખ્યું, અને આ તત્વ કારણને છે એ એવી રીતે પોખેલું છે કે બધાની અંદર એક આરે અક્ષરો ઉત્પન્ન થાય. આ અક્ષરો ઉત્પન્ન કરવાનું મૂળ ઘર, મૂળ તત્વ એ ધનંજય તત્વ કારણ છે. જો આમ ન કરે તો અગર અક્ષર અક્ષર માત્રનું રૂપ બંધાય છે, જો આમ ન કરે તો અગર ધનંજય તત્વ કારણ રૂપ ચિકાશ ન નાખે તો શબ્દનું બંધારણ બંધાય નહીં પણ વિખેરાઈ જાય. એમાં એક ભાગ પ્રકૃતિ તત્વનો પોખેલો, એથી કરીને અક્ષરને વિશે સ્વર રહ્યા છે. આ પ્રકૃતિ તત્વ કારણ રૂપ સ્વર ન નાખે તો નરિયા બોડા બોડા રોડા અક્ષર જ બોલીને રહી જવાય, પણ અક્ષરમાંથી સ્વર નીકળે નહીં, છતાં સ્વર નીકળે છે તે પ્રકૃતિ તત્વના વેગથી નીકળે છે, પ્રકૃતિ તત્વ કારણના વેગથી નીકળે છે. આ પ્રમાણે વિરાટને વિશે ધનંજય તત્વ કારણ તથા પ્રકૃતિ તત્વ કારણના કારણ રહ્યા છે તે વાત અહીંયા કરી. હવે કેવી રીતે રહ્યા છે, હું નાનો હતો ને ભણતો હતો ત્યારે 6ઠા ધોરણમાં અમારા જે ગુજરાતીના શિક્ષક હતા ને એ કહેતા હતા કે સ્વર વગર છે એ વાત સમજી ન શકાય, અથવા સમજીએ તો ઊંધી સમજાય. એટલે એક જણાએ સમાચાર આપ્યા એક ગામમાં બીજા ગામમાં જઈને કે કક્કો જ મર ગયો હતો, આવી રીતે એને અક્ષર આપ્યા કક્કો જ મર ગયો હતો. એટલે બાજુના ગામ વાળા તો બધા માથે ઓઢી ઓઢીને કાકા આજ મરી ગયા છે, આનો અર્થ આવો કર્યો. પહેલો અર્થ કાકા આજે મરી ગયા છે, બરાબર આવો એક અર્થ કર્યો. એટલે ગામના એ લોકો તો બધા કાણ લઈને આવ્યા, આનો અર્થ એવો થતો હતો કાકા અજમેર ગયા છે. કાકા તો અજમેર ગયા હતા, પણ જો આવા બોડા અક્ષર નીકળે તો એ સમજમાં આવે નહીં. અક્ષર છે 52, એમાં 16 છે એ સ્વર છે, 16 52માં, અને 16માં જો આપણે આ અક્ષરની અરે કનો કા ન કરીએ, બારખડી ન રાખી હોત ને, અને એ બારખડી રાખી એનું હમણાં તમને કહું કે ક્યાં મૂકેલા છે ધનંજય તત્વ કારણના આ સ્વર 16 એ કઈ જગ્યાએ મૂકેલા છે, કારણ કે વિશુદ્ધિ ચક્રની અંદર 16 સ્વર છે, એમાં 8 સ્ત્રીના અને 8 પુરુષના. હવે જો આવી રીતે આ બધા જ અર્થ કરવાના હોત તો આપણે હું અહીંયા કંઈક બોલે જ ને, તમે ઘરે જઈને કંઈક બીજું કરે, બરાબર. કારણ કે કેમ કે બોડા છે એનો અર્થ બરાબર સમજાય નહીં. આવું 6ઠા ધોરણમાં હતા ને ત્યારે મને મગજમાં આવી ગયું, મેં કીધું કક્ક જ મર ગયો હતો, પણ ત્યારે ખબર નહોતી પડતી આ હું કહેવા માગે છે. કે આ 2 વર્ષ પછી મારે લાઈટ થઈ કે કાકા અજમેર ગયા હતા ને આ લોકો કાંડ લઈને ગયા ઘરે, આવું સમજી લઈએ ને આપણે. એટલે પરમ ગુરુએ કેટલી રચના કરી કે જે સમજવું પડે એ જ સમજવા માટે. આ જે લોકો ગુજરાતી હિન્દી સંસ્કૃત આ ભાષાઓનું ભણતર કરાવે ને એને ખબર નથી કે ધનંજય તત્વ કારણના કારણે 52 અક્ષર ઉત્પન્ન થાય છે. એટલા બધા ભાષાવિદો હતા અને 8 તો વ્યાકરણ આચાર્યો થઈ ગયા, જૈમિની કાત્યાયન શાક્તાયન પાણીની પીસલી જૈનેન્દ્ર આ બધાય થઈને 8 જે છે એ વ્યાકરણ આચાર્ય 9 વ્યાકરણ લખ્યા. અને એ વ્યાકરણ એટલું બધું કર્યું પણ એને ન ખબર પડી કે આ ધનંજય તત્વ કારણને ઉત્પન્ન કરીને આ વ્યાકરણ બને છે.
આ અક્ષરો બને છે. એટલે એને કીધું પરમ ગુરુએ કે બુદ્ધિના વિમળ બુદ્ધિના હતા. આજે આઠ આચાર્યો એટલા વિમળ બુદ્ધિના હતા, એટલા ચોખ્ખી બુદ્ધિના હતા, એને બધી ખબર પડી હતી. પણ પોતે કોણ છે અને કરતા કોણ છે અને આ તત્વની રચના કઈ રીતે કરી છે એની કશી જ ખબર એને પડી નહીં. એટલે આજે આ ઘડીક વાત તમને દાંત આવે એવું હું થોડુંક કહી દઉં એટલે ઊંઘ ન આવે. મૂળ તો વાત એમ છે અને આ પાછું સમજવાનું છે, સમજવામાં કામ લાગે છે. અને એ જ વસ્તુમાં તમને થોડાક આમ દાંત આવે ને તે જાગ્રત થઈ જાય માણસ કે આ મારે એક કલાક બેહવાનું છે, આ મહેશભાઈને સહન કરવાના છે. હવે આ કક્ક અજમર ગયા થઈને આપણે કાઢી નાખીએ, ભલે ગયા આવી ગયા. હે સુરત આવી ગયા કાકા, સુરત આવી ગયા એમ કે છે જીવણભાઈ અજમેર થી પાછા. હવે અહીંયા કીધું કે અક્ષર કેવી રીતે ઉત્પન્ન થાય છે. આ ધનંજય તત્વ કારણ એ અક્ષરો કેવી રીતે ઉત્પન્ન કરે છે. અને પ્રકૃતિ આ ધનંજય છે એ સ્વરો ની અંદર કામ કરે છે, વ્યંજનોમાં કામ કરે છે. અને પ્રકૃતિ તત્વ છે એ સ્વરમાં કામ કરે છે. સ્વર કેટલા છે? 16. આપણે ક કા કી કી કુ કુ કઈ કે કઈ કૌ એટલે જે રીતે બોલી એ આખા આ 16 એ સ્વર ઉત્પન્ન થાય છે. હમણાં અહીં લખી છે ક્યાંથી ઉત્પન્ન થાય છે, કઈ રીતે કરે છે. તો આપણું આજ્ઞા ચક્ર છે આ આજ બનાવીશ મેં આવડી એવી આજ્ઞા ચક્ર છે. ત્યાં હમ અને ક્ષમ આ બે અક્ષર ઉત્પન્ન થાય છે આજ્ઞા ચક્ર. એની પછી નીચે આવે છે વિશુદ્ધિ ચક્ર. વિશુદ્ધિ ચક્ર છે એની અંદર 16 પાખડી આવે છે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 આ વિશુદ્ધિ ચક્ર છે. આ આજ્ઞા ચક્ર છે. જો આ બે આમાં પેલા હમ અને ક્ષમ મેં મૂકી દીધા બે અક્ષરો. હવે આ પાખડી પહેલી પાખડી છે આની અને આ 16મી છેલ્લી પાખડી છે એના ક્રમમાં આવે છે. અહીંથી 9 શરૂ થશે, ત્યાંથી સ્ત્રીના અક્ષરો શરૂ થશે 16 સુધી, 1 થી 8 સુધી છે એ પુરુષના અક્ષરો શરૂ થશે. પુરુષ અને સ્ત્રીના અક્ષરો એ જુદા રાખ્યા. હા, જ્યારે શરીર બન્યું ત્યારે ડાબી ભાગ છે એ સ્ત્રીનો એટલે ઈડા નાડી અને પિંગળા નાડી એ પુરુષનો, એવી રીતે એના અક્ષરો જુદા રાખ્યા. આ અક્ષરો છે એ કેટલા કામના છે? આ ધનંજય તત્વ કારણ કરે. તો આમાં પહેલું લીધું અ, બીજામાં આ, ઈ નાનો ઈ, આ મોટો ઈ, આ ઉ નાનો, આ મોટો ઉ, લુ આવશે હવે ઉ. હા, એ, ઐ, ઓ, પછી ઔ, ફરી જો થોડોક કંઈક ભૂલ નથી કે ને વધારે પાખડીઓમાં એને હું સાથે લેતો જાઉં. અ આ ઈ ઉ ઉ રુ રુ લુ લુ એ આવશે બરાબર, એમાં 4 ઘટે નહીં એટલા માટે. અહીંયા આવશે
લુડુ પછી લુડુ મોટું આવશે લુ રુ સોરી મારે એમાં થોડીક ભૂલ થઈ આ રૂ નાનું અને આ રૂ આ મોટો રૂ પછી લુ લુ લુડુ પછી એ ઐ ઓ ઔ અમ અને અહ આટલા અક્ષરો એની પાંખડીમાંથી નીકળ્યા કરતાએ કેવી કળા કરી છે દુનિયામાં કોઈ પણ ક્યાંય બોલે તો એને અક્ષરો તો અહીંથી સ્વર અને વ્યંજન એ અક્ષરો તો અહીંથી જ નીકળે અને ધનંજય તત્વ કારણ દ્વારા જ નીકળે આની સિવાય નીકળે ને એને ખબર હોય કે ન ખબર હોય દેવ બોલતા હોય તો એવું થાય એ ચાઇનામાં બોલે ભલે ચાઇનીઝ ભાષા હોય પણ એને આ જે સ્વર એ બોલે ના લેકા જુદા હોય જાપાનીઝ બોલે ના લેકા જુદા હોય આપને ભલે ના સમજાય પણ એને નીકળે તો અહીંથી જ તે એટલે કરતાએ એક પણ વ્યક્તિને છોડ્યા નથી એક પણ પક્ષીને છોડ્યો નથી કીડી જો વાતો કરતી હોય તો એને એક અક્ષર આપેલો હોય તો એક અક્ષરની જે જગ્યાએથી એને નીકળતી હોય એ અક્ષરથી જ એને વાતો થતી હશે સંવેદના હવે આની પછી આવશે બીજું ચક્ર એટલે વિશુદ્ધિની નીચે અનાહદ આવશે ને હૃદયમાં વિશુદ્ધિની નીચે હૃદયમાં બરાબર અનાહદ ચક્ર જોજો આને આને કેટલી પાંખડી આપી છે 12 અહીંયા સ્વર છે અને અહીંયા વ્યંજન શરૂ થાય છે બરાબર હવે આને છે એ 12 પાંખડી ગણીએ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 આ 12 પાંખડી આની લીધી આપણે હવે અહીંથી પહેલો અક્ષર અહીંથી જ આવશે આ પહેલો અહીંથી શરૂ થાય આ પુરુષનો પહેલો અક્ષર પુરુષનો બીજો ત્રીજો ચોથો પાંચમો આ પુરુષનો પહેલો બીજો એવી રીતે પુરુષનો આ સ્ત્રીનો પહેલો બીજો ત્રીજો ચોથો એવી રીતે સ્ત્રીના આવશે અહીં આવશે ક ખ ગ ઘ પછી અંગ અને ચ પછી છ જ જ જબલાનો ઈ આ ઈ બરાબર ટ અને ઠ આટલા અક્ષર આમાં નીકળ્યા ક્યાંથી કાઢ્યા ધનંજય તત્વ કારણમાંથી આ અક્ષરો કાઢ્યા એક એક પાંખડી આ કે ને બધા એટલી પાંખડીનું કમળ છે એ કમળની અંદર શું પ્રક્રિયા થાય છે એટલે મફત શરીર મળી ગયું છે આપને હાવ મફત આપી દીધું આટલી બધી વસ્તુ ભેગી કરીને આપી આપણા ઘરમાં આપણે ખાંડ ચા ખાંડ મસાલો હળદર ને મીઠું ધાણા જીરું લાવવું હોય તોય તે ક્યારેક ક્યારેક બબે દિવસ લાગે બાજુવાળાને એક કે પેલી એક મને એક વાટકી કે ચા આપો ને ખાંડ આપો ને આ બધું એને અરે પોખીને મોકલી દીધું બોલો ભંડાર ભરીને અક્ષરો કેટલા કાઢો છો તમે આખી જિંદગી ભેગી થાય કેટલા અક્ષરો બધા કાઢી છે શરીરમાંથી આ બધા અહીંયા બનાવવાના મશીનો મૂકી દીધા અને ન દેખાય એવા એ મશીન હોય આપણા ઘરે કોઈ પણ પ્રકારનું તો અંદરથી ઘણી વસ્તુ બન્યા કરતી હોય નિરંતર તો અહીંયા છે એ આ મશીન મૂકી દીધા આની પછી આવે છે અનાહત પછી નીચે આવે નાભીમાં મણિપુર બરાબર એની પાકડી કેટલી છે કેટલી છે 10 બરાબર ને એને 10 કરી નાખીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 બસ
આ દસમાં શું આવશે? આ ક ખ ગ ગ આ ડ હું દેવું ટ ઠ ડ પછી શું આવશે? અહીંયા પેલો અક્ષર અહીંથી આવશે. કયો આવશે? ટ ઠ ડ પછી ઢ ઢગલાનો. આપણે એમાં ઢ ઢગલાનો એટલે કહું છું, ધ્યાન રાખવાનું, આપણે એમાં ના આવી જઈએ. બરાબર? કોઈ આપણે એમ ન કહેવાય ઢ છે એમ, આમ કહેતા હોય ને ઢ છે. આ ઢ ઢગલાનો ડ ઢ અણ પછી ત થ દ ધ ન પ અને ફ બધાને આમ તો આ તો આવડી ગયું જ છે બધાને, ભણ્યા બહુ ને આપણે, પણ ક્યાંથી નીકળે એ નથી ખબર. આ બધું ભણ્યા જ છે, પણ કાઢે છે કોણ? આ બે ન હોય ને તો આ ધંધો કોઈ ન કરાય. આ બે ની દુકાન છે. આપણા ગામમાં ઘણી દુકાન હોય ને, એ દુકાનમાંથી બધું જોઈતી વસ્તુ મળ્યા કરે આપણે, એની કિંમત ચૂકવી, એટલે આને મફત મળે આપણે, આની કિંમત નહીં ચૂકવવાની. અને આ બધી દુકાન એટલી મોટી ખોલેલી છે કે એની વાત પૂછો કરતા. હવે હું અહીંયા પાછા છ ત્રણ બાજુમાં લઈ લઉં છું, બરોબર? આખું કરીએ. હવે આના પછી કયું આવશે? નીચે ચક્ર સ્વાધિષ્ઠાન, બરાબર? આ ચક્ર આવ્યું, એની પાખડીઓ કેટલી છે સ્વાધિષ્ઠાન? છ, બરાબર? હવે ત્રણ ત્રણ લઈ લઈએ. આ છ પાકડી, આમાં શું આવશે? આ તો અહીંયા સુધી ફ હું દેવી ગયું, પછી બ ભ મ ય ર અને લ, બધા અક્ષરો કાઢી નાખવાશે આજ. આપણે કાંઈ બાકી રહેવા દેવું નથી, કારણ કે ઓલો ધનંજય તત્વ બેઠું છે ને, તત્વ કારણ. પછી સ્વાધિષ્ઠાન પછી આવશે મૂલાધાર, બરાબર છે? મૂલાધાર એના કેટલા આવશે? ચાર. અને આ ચાર, ચારમાં કયું ક્યાંથી લેશું? હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વ ક્યાંથી આવશે? વ પછી અહીંયા સો શકોરાનો આવશે, અહીંયા સ ફાડીઓ આવશે, અને અહીંયા સ સગડીનો આવશે. બોલો, આટલું પૂરું થયું? આના કેટલા છે? સોળ. એ નહી, હવે કયું બાકી રહ્યું? આજ્ઞા ચક્ર પહેલા લઈ લીધું, મૂલાધાર આવી ગયું ને. એક બે ત્રણ ચાર પાંચ ને છ ચક્ર માંથી અક્ષર નીકળે, બ્રહ્મરંધ માંથી અક્ષર ન નીકળે. હવે આવશે ને ઓહંગ અને સોહંગ, એ બે આવશે ને, એટલે 52 થઈ જશે ને, બરાબર ને? આપણે 52 કરવા છે ને, એટલે હું પેલા 50 તો કરી નાખી, પછી કેવી રીતે આવ્યા? એ આના તેના વિશુદ્ધિના કેટલા છે? 16. પછી અનાહદના અનાહદના 12. પછી મણિપુરના મણિપુરના 10. પછી સ્વાધિષ્ઠાનના 6. પછી મૂલાધારના મૂલાધારના 4, બરાબર? અને ઓલા ઉપરના વિશુદ્ધિના વિશુદ્ધિ નહીં આજ્ઞા આજ્ઞાના 2, બરાબર? એટલે ક્રમમાં લઈ લીધા. હવે ગણીએ, આ 4 ને 6 10, 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 0 વધી આવી 2, 2 ને 1
ત્રણ ને એક, ચાર ને એક પાંચ, એ આ થયા 50 અક્ષર. હવે કીધું કે તમે 50 કર્યા કે 52 કહો છો ને, અહીંયા તમે લખ્યું છે કે 52, આ ઓમકારના 52 અક્ષર કીધા. બે ક્યાંથી કાઢશો? એક લેવાતો શ્વાસ અને એક છોડી શ્વાસ, એની અંદર જે અવાજ આવે છે એને ઓહંગ અને સોહંગ, ઓહંગ અને સોહંગ, આ બે એક એક અક્ષર બરાબર. એ આની ભેગા ભેળવી દીધા, આ આપણા થઈ ગયા 52 અક્ષર. 16 સ્વર સાથે અક્ષરો તૈયાર થઈ ગયા. બોલો, આમાંથી તમે કઈ કર્યું? મેં કઈ કર્યું? જીવનભાઈ કઈ કર્યું? અહીંયા જે જે કઈ થઈ ગયા, આ વસ્તુ એક વાત સમજી લીજો, નર્વેદ સાગરે નથી કરી અને રઘુરામજી મહારાજે નથી કરી, આ કરતા એ પોખેલી વસ્તુ છે. હા, એટલે કરતા જ, અત્યારે જો હું કરતા બોલું કે પરમ ગુરુ, એ બે એકમેક છે, એટલે એને જુદા સમજતા નહીં. ક્યારેક પરમ ગુરુ બોલીશ, ક્યારેક છે એ કરતા બોલીશ, બરાબર. ઓલા ભાઈનું નામ સવજીભાઈ હતું ને, એને લાલો હતી કહેતા હતા, બરાબર. એટલે હું ક્યારેક લાલો બોલું તો ક્યારેક છે એ સવજીભાઈ બોલું, આ બે ને તમારે સમજી લેવાનું, બરાબર. એટલે અહીંયા કીધું કે આ કોને કર્યું, ત્યારે કીધું કે આ હા, જ્યારે આપણે પરમ રઘુરામજી મહારાજે 5 મુદ્રિકા સિદ્ધ કરી અને બધું જ એને પ્રાપ્ત થઈ જાય, નિરંજન પુરુષ સુધી બનાવી શકે, પણ આ તત્વ ન બનાવી શકે, તત્વ ન બનાવી શકે. એટલે પરમ ગુરુ આવ્યા, એટલે એના શરણમાં આ બધું મૂકી દીધું કે ભાઈ આ જે તમે કર્યું છે એમાં તો બધા જ કરત માત્ર જીવે છે, કે મેં જે ઉપાસના કરી એ તમે જે કરેલા તત્વ હતા, ભૂમિ જળ અગ્નિ વાયુ ને આકાશ, એને સિદ્ધ કર્યા, પણ મેં કઈ તત્વ બનાવ્યા નથી. આ વાત સમજવાની કે આટલું બધું કર્યું, આની અંદર બ્રહ્માએ નથી કર્યું, વિષ્ણુએ નથી કર્યું, શંકરે નથી કર્યું, આદશક્તિએ નથી કર્યું, નિરંજને નથી કર્યું, એને બોલવું હોય તો આ તત્વ પ્રમાણે બોલવું પડે. કોઈ દેવ એમ કહેતા હોય રામ છે, એ સબરીને મળ્યા હોય, એની વાત કરે અને એ વાતના અંદરથી આજે અક્ષર નીકળે, સ્વર નીકળે, અને એનું જે શબ્દ બને, શબ્દનું વાક્ય બને, અને એ વાત કરે, કૃષ્ણ છે એ ગીતા કે, પણ કોનો આધાર? આ ધનંજય તત્વ કારણ અને પ્રકૃતિ તત્વ કારણનો. તમે વિચાર કરો, આના ઉપરથી વેદ વ્યાસે 4 વેદ લખે, એને 18 પુરાણ લખે, એની સાથે 60 નીતિઓ બને, વેદાંત બને, 108 ઉપનિષદ બને, આટલું બધું બને, એ આ ધનંજય તત્વ કારણ અને પ્રકૃતિ તત્વ કારણ ન પોખ્યું હોત તો આમાંથી કાંઈ બને નહીં. જો તો ખરા હું તમને કરતા કેવા છે, પરમગુરુ કેવા છે એની વ્યાખ્યા કરું છું. આ જ્યારે લેવાનું નક્કી કર્યું કે આપણે છે એ તત્વજ્ઞાન લેવું છે, ત્યારે તત્વજ્ઞાનની અંદર આમાંથી તત્વજ્ઞાનને બનાવનાર કોણ છે એને આપણે ઘરે લઈ જવાના છે. તત્વજ્ઞાન છે એ સમજવાનું છે, પણ આને બનાવનાર કોણ છે એને આપણે આપણી સાથે હૃદયમાં ગાદી બિછાવી અને એને ઘરે લઈ જવાના છે. જેમ નાના છોકરાને આપણે ઘરે લઈ જતા હોય ને, એમ પરમ ગુરુને એટલા પ્રેમથી, ભાવથી, પ્રીતિથી, વાલથી, ભક્તિથી, આ બધાયથી પરમ ગુરુને આ હૃદયમાં ભરવાના, કે આ હૃદય તમારું છે, તમે બનાવ્યું છે, અને એવા હૃદયની અંદર તમે વાસ કરો, અને એવો વાસ કરો કે અમે છે એ હવે કેવલધામમાં હોય અને અહીંથી જાય તો પણ કેવલધામની અંદર પહોંચી, એવી રીતે તમે અમારા હૃદયની અંદર વાસ કરો. અને હૃદય ચક્ર કયું છે? અનાહત ચક્ર, બરાબર. એની અંદર આપણે એને લઈ જવાના છે. બુદ્ધિમાં બહુ ભરી જઈશું ને તો પછી બધા હારે બાજશું કે મને આવડે છે, ઓલાને આવડતો હોય ને, ઓલો શીરો બરાબર બનાવતો હોય ને, તેને આ બાજી આપણે, તારી કરતા મને સારું આવડે છે એમ સમજાણું, બીજા કરતા મને સારું વાળતા હોય ને એમાં કંઈક ભૂલ પડે ને બીજાની નવાની, કે આપણે એના હાથમાંથી હાવણી આંચકી લઈએ અને હું કરું એમ થઈ જાય. હું કરું, હું કરું એવું નહીં કરવાનું, કારણ કે હું કરું એ બુદ્ધિમાંથી થાય અને આ છે એ હૃદયમાંથી થાય, પ્રેમપૂર્વક કરીએ તો. તો આપણે પરમગુરુને ભરવાના છે, પરમગુરુને આપણામાં સ્થાપવાના છે, એને ત્યાં આગળ રોકવાના છે. આવી રીતે જ્યારથી પરમગુરુને સમજી ત્યારથી લઈને છેલ્લે મૃત્યુ પામી ત્યાં સુધી આમાં રહેવું, ઊભા રહેવું, એનું નામ જ તે છે એ કાયમપંથ છે. અત્યારે જ્યારથી સમજ્યા ત્યારથી પછી એને હૃદયમાંથી બહાર ન નીકળવા દેવાના. પરમગુરુ કાલે મને એની વચ્ચે આવ્યું હતું કે આગળ વાંચો તો એ કે
છે કે પેલી જે સ્ત્રી હતી એને આ પુરુષ ગમતો થોય કે એટલે એને વણજ વેપારમાં નાખી દીધો, અને વણજ વેપારમાં નાખીને થોડા રૂપિયા આપી દીધા, તો કે એમાં ને એમાં રહે એટલે એ પુરુષ છે અહીંથી જાય નહીં. તો પરમગુરુને એટલો રોજ વાલ પ્રેમ ભાવ પ્રીત એવું કર્યા કરીને એટલે એ જાય નહીં આપણા હૃદયમાંથી, બરાબર છે ને? તો આવો આપણે આ વેપાર કરવાનો છે શરૂ આજથી. આટલું બધું બનાવ્યું જોજો. આ મેં તમને જે વાત કરી છે એ ધનંજય તત્વ કારણે પ્રકૃતિ તત્વ કારણે સમજાવવા માટે જ કરી છે. અને કયું પેલું કીધું? કક જ મર ગયો થ, બરાબર. આ કાઢી નાખો તો આ બધામાં કક જ મર ગયો થ આવી કે. તો એની આ શું કીધું? પ્રકૃતિ તત્વ કારણ છે આ. આ છે એ પ્રકૃતિ તત્વ કારણના કારણે. જો વાંચો તમે ત્યાં એટલે ખબર પડશે. એને કીધું જો આ પ્રકૃતિ તત્વ કારણ સ્વર ન નાખે તો નરિયા બોડા રોડા અક્ષર જ બોલીને રહી જવાય, પણ અક્ષરમાંથી સ્વર નીકળે નહીં, છતાંય સ્વર નીકળે છે તે પ્રકૃતિ તત્વ કારણના વેગથી નીકળે છે. આ પ્રમાણે વિરાટને વિશે ધનંજય તત્વ કારણ તથા પ્રકૃતિ તત્વ કારણ રહ્યા છે. બોલ, હવે આના વિશે કાંઈ તમારે વિશેષ જાણવાનું ખરું? આ ચક્રમાં પછી બીજી ગતિ મૂકેલી છે, એને અત્યારે હું નથી કહેતો. શ્વાસ કેટલા છે, એને એના કલર કયા છે, એમાંથી વેદ કયો નીકળ્યો છે, એનો વેદનો છે એ મહાવાક્ય કયું છે, એ બધું અત્યારે તમને હું કહેતો નથી, કારણ કે આમાં એ આવતું નથી. પણ આટલું આવે છે એને હું સમજાવી દઉં છું. એને આપજો. બોલો બોલો. પાછળથી જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિના ત્રણ મહાતત્વ અવિકાસ વિકાસ અને કુંભસ, અને સંજમભોગ વૃત્તિના ત્રણ ચક્ષસત્વ વર્ગ જ્ઞાન અને અનંત, એ હામ હામે ભીડાય છે એના કારણે અક્ષરો ઉઠે છે. અક્ષરો બને છે આના કારણે, ધનંજય તત્વ કારણના કારણે. પણ ઉઠે છે કેમ? તો કે જે હામ હામે ભીડાય છે આમાં આપણે પ્રકાશભમ વૃત્તિ અને સંજમભવ વૃત્તિના ત્રણ ત્રણ તત્વો સામ સામે ભીડવાય છે. એ જે ભીડાય છે એના કારણે અક્ષર ઉઠે છે. હવે એ ભીડાય નહીં તો અક્ષર થાય નહીં. હું આમ કરું, આમ આમ કર્યા કરું તો અક્ષર થતો નથી. આને ભીડ્યું તો તાળી પડી, અવાજ આવ્યો, આ ચપટી વાગી. આમ આમ કરું તો નહીં, એ બીડાણા. આ બીડાણું કહેવાય, સમજાણું? આ એકબીજા રે ઘસાણું, બીડાણું, અવાજ થયો, આ અવાજ થયો, જ્યારે ભીડાય છે એકબીજા. તો કયા કયા ભીડાય છે? મહા મહાતત્વ અને બીજું પ્રકાશ બ્રહ્મ વૃત્તિના મહાતત્વ, બરાબર, ત્રણ, અને સંજમ વૃત્તિના ચક્ષસત્વ. હવે આ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે અને આ સંજમ વૃત્તિ છે, આ બે ભીડાય છે, એમાં ત્રણ ત્રણ તત્વ છે, બરાબર. આને મહાતત્વ કેમ કીધા? આને ચક્ષસત્વ કેમ? ચક્ષ એટલે આંખ, અને એનું સત્વ, આ આંખનું સત્વ એટલે કઈ આંખ? જે અંશને જે પોખેલી જે છે, જે દ્રષ્ટિ પોખેલી છે, જેને કહેવાય કે ચેતન આંખ, એ જ્યારે ભીડાય છે એની સાથે કોઈને, સ્ત્રી અને પુરુષ છે એને પ્રેમ કેમ થાય છે? કે કોઈ પશુ પક્ષીને એકબીજા વચ્ચે તો એ આંખેથી જ્યારે જોવે છે ત્યારે એ બે આંખો ભીડાય છે. એ નજર આપને દેખાતી નથી પણ છતાં એ ભીડાય છે. એ ભીડાય છે એટલે એકબીજા પ્રત્યે ભાવ ઊભો થાય છે. એ ભાવ ઊભો થાય છે એની અંદરથી પછી વાત શરૂ કરે છે. એ વાતની અંદર આ બધા અક્ષરો નીકળે છે. ક્યાંય પણ આ પ્રક્રિયા થતી હોય તો એની અંદર આ જ ગતિ આવે. એટલે આ જે બાકી રહી ગયું હતું એ જીવનભાઈએ મને યાદ કરાવી દીધું. આવું કાંઈ હોય તો પાછા યાદ કરાવી દીજો. હા બોલો. હા, એ જ ઉઠે
હવે અહીંયા કીધું બીજી વાત એની કરી કે મન અંતસ્કરણ અને અરે લાગે છે એટલે મનની સાથે એમાં ભાવ પણ જોડાય છે. એટલે આપણે જે કાંઈ બોલીએ છીએ એની અંદર ભાવ પણ ઉત્પન્ન થાય છે કે તમે કેમ આવ્યા છો, એક કેમ આવ્યો છો, એની જ વાત છે. તો એની અંદર ભાવ છે ફરી જાય છે કે મનની અંદર હવે કેમ આવ્યો છો ભાઈ, તું કેમ અહીંયા ઊભો છો, એવું કીધું, તમે કેમ ઊભા છો, એની જ વાત છે. તો એ જે મન છે અને હૃદય છે એ જ્યારે જોડાય છે તો એનો અર્થ ફરી જાય છે. એ રીતે પહેલી વાત એ થઈ કે અર્થ ફરી જાય છે મન અંતસ્કરણ. બીજું અંશની વૃત્તિ, અહીંયા અંશ છે બધાની ઉપર, આપણે અહીંયા અંશ છે. અંશની વૃત્તિ જે અક્ષર ઉપર પડે છે એ અક્ષર ઉઠે છે. આ અંશની વૃત્તિ અહીંથી સીધી નીચે આવી ગઈ જ ઉપર, તો જ અક્ષર ઉઠે છે. પણ એટલો બધો સ્પીડમાં ઉઠે છે, હું તમારે અગર આ બોલું છું ત્યાં તો એ હજારો અક્ષરોને ઉઠાડી દેશે ત્યાંથી. મારે જે બોલવાના છે એને તૈયાર કરી નાખે છે. આપણે મહેમાન આવવાના હોય, હા એટલું એનો પગાર વધારે હોય ને એટલું ઝડપથી કામ થાય એનું, બરાબર. ઓલા પેલા તો આપણે ટાઈપિસ્ટ હતા ને, પાછું બીજું ઉદાહરણ લઈ આવ્યા કે ટાઈપ કરતા હોય તો કોઈકની સ્પીડ 20ની હોય, કોઈની 30ની હોય, કોઈની 60ની હોય, એટલે ખટખટ 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 કોઈ બીજી વાત કરતા સામે લખતો જતો હોય તો એની થતી જતી હોય. એ જે ટાઈપિંગ કરે છે એની અંદર જે માઇક્રો સેકન્ડની અંદર ખટખટ ખટખટ કરીને આખો ટાઈપ કરી નાખે છે બધું, બરાબર. તો અહીંયા કરતા ને અંશની વૃત્તિ નેનો સેકન્ડની અંદર, નેનો એટલે સેકન્ડના કરોડોમાં ભાગમાં આ બધું ઊભું કરી દે છે. એ આપણે ખબર પડતી નથી આટલું કામ અંદર કોમ્પ્યુટર કરી રહ્યું છે. કર્તાએ મૂકેલું, પરમગુરુએ બનાવેલું આ કોમ્પ્યુટર કામ કરે છે. અને અંશની વૃત્તિ પડે તો જ ઉઠે, અંશની વૃત્તિ ન પડે તો ઉઠે નહીં. માણસે ન ઉઠે, અક્ષર તો ન ઉઠે. અંશની વૃત્તિ જો હોઈ જાય તો માણસને પછી ગમે એવો હોય ને એ ભૂતનાથ કે રામનાથ ઘેલમ લઈ જાય, હે હા ભૂતનાથમાં લઈ જવો પડે. આ ભૂતમાંથી છટકી જાય તો, આ પંચભૂતમાં હોય ત્યાં સુધી વાંધો નથી, નકર ભૂતનાથમાં લઈ જવો પડે. હવે આને હું ભૂસી નાખું, બરાબર છે, બરાબર આવી ગયું હોય ત્યાં તો ફોટો બોટો લેવો હોય તો લઈ લીજો. પહેલા મેં સમજાવ્યું હતું પણ આ કઈ રીતે થાય છે એની બધી જ વાત આવી ગઈ. મને ભૂલાતું હોય તો હું શીખું જ છું તમારી જેમ. અહીંયા જીવનભાઈ બોલે, કઈ બાબુ દાદા બોલે, આમાંથી કોઈ બોલે તો મને શીખવા મળે ફટાફટ તરત. એટલે હું તમારી સામે આ હા એટલે જે માણસનું મૃત્યુ થાય એટલે એને કીધું ધનંજય, આપણે આગળ સમજાવ્યું હતું. તું જયારે એની તર્ક કર કેની આ જગત રૂપી જે ફંદો છે એમાંથી છૂટવાનો. હું કીધું તર્ક કર તલબથી, તલબ એટલે હું કે તર્ક કર તલબથી. મને આ સંસારમાં તલબ લાગી છે, છોકરામાં, ખાવા પીવામાં, રખડવામાં, મારું ઘર છે એમાં તલબ લાગી છે એટલે હું એમાં જાઉં છું. તર્ક કર તલબથી, આ તલબથી છૂટા કરવા પડવા માટે તું બુદ્ધિ વાપર અને એવો તર્ક કર કે એનાથી તું છૂટો પડી જા. તર્ક કર તલબથી ફરક ભવ ફંદથી, અને આ જે તું આમાં ફસાયેલો છે ભવના ફંદામાં, ગાળિયામાં, એમાંથી છૂટો થા. જે એની વાત કરી ને એનો અર્થ આ રીતે પછી અનિત્ય વસ્તુ છે આ શરીર, આ જગત તે નિત્ય રહેવાનું નથી. ફિલ્મ પડે છે, મેં કીધું ને કે આ પિક્ચર પડે છે, આ ધરતી રૂપી પડદો છે એના આપણે બધા પાત્ર છીએ. એટલે નાટક પૂરું થાય એટલે આ અનિત્ય છે, નિત્ય છે નહીં. આ અનિત્યને તજી દે કે અનિત્ય તજ પછી હું કીધું તત્વ રહે સત્વ અસ્મિ. હા હવે જો તો અનિત્યને છોડીશ એટલે પછી તત્વ રહેશે, એને અસ્મિ લાગ્યો છે સત્વનો. જે સત્વનો અસ્મિ લાગ્યો છે એ એમાં રહેશે. હવે એને તું છોડી દે તો શું થાય પછી આગળનું બોલ. પછી તને કોઈ બાધ્ય એટલે તને કોઈ બંધનમાં રાખે એવું હવે કોઈ રહ્યું નહીં, કારણ કે તે તત્વ છોડી દીધું, તે પ્રાણનો જે સત્વ હતું એને છોડી દીધું. હવે તને બાંધવા વાળું કોઈ રહ્યું નહીં. પોલીસ એના ઘરે વહી ગયા,
દોડાઈ તે દૂર નાખી દીધા, હાકળાઈ રહી નહીં, પગમાંથી બેડી કાઢી નાખી, હાથમાંથી બેડી કાઢી નાખી, બધેથી તું છૂટો થઈ ગયો, મુક્ત થઈ ગયો. પછી પછી કે સત છે ને અસત છે ને એવું કશું કાંઈ રહેતું નથી, ખાલી તું રહેશો અને કરતા કેવળ રહેશે, અને પરમ ગુરુ એના અંતરવૃત્તિના જે મૂળ અંશ છે, ઉપજણ રૂપે છે, એકમેક છે, એની સાથે તું એક થઈ જઈ. કેમ કે સ્ત્રી પોતાના બાપાનું ઘર છોડે ત્યારે કશું હારવાર એની એ એનું છોડીને એના ઘરે જાય છે, એમ આપણે આપણા આપણા આ બાજુનું જે તત્વનું ઘર છોડી દેવાનું છે, સત્વનું ઘર છોડી દેવાનું છે, અને આપણો છે એ પતિવ્રતા ધર્મ છે. અહીંયા જે કૈવલ કરતા હારે આપણે પત્ની તરીકે અંશે રહેવાનું છે, અંશે ઘાટે નહીં. તો એ પતિવ્રતા ધર્મ છે કે આપણે એના ઘરે જઈએ તો આ બાજુનું. પછી મેં એક વખત કીધું હતું, બે મહિના થાય ને તો પછી દીકરી પાછી એના પિતાજીના ઘરે મળવા જાય. પેલા ત્રણ મહિના પહેલા એમ કહેતી પપ્પા આપણા ઘરે શું લાવવું છે, હવે એ એમ કહે છે કે હું બજારમાં જાઉં છું, તમારા ઘરે શું લાવવું છે, મારા ઘરે હું આ લેતી જવાનું છું. લો કેમ ફેર પડી ગયો, ખાલી બે મહિના રહી ને ત્રણ મહિના પહેલા, એટલે એક મહિના પહેલા એ જે ખરીદી કરવા જતી હતી એમાં એવું કહેતી હતી કે પપ્પા આપણા ઘર માટે શું લાવવું છે, હવે એ જ એમ કે છે આ લગ્ન થઈ ગયા બે મહિના થયા ઘરે આવી એટલે કે છે કે તમારી આટલું લેતી આવું, મારા ઘરે આ મારે લઈ જવાનું છે. હવે એનું ઘર ફરી ગયું, એ આ જગતરૂપી ઘર આપણું ફરી જાય અને કૈવલ કરતાના ઘરે વયા જાય તો પછી આપણે એમ જ કહીએ કે આ મારું ઘર નથી. આ રીતે આપણે ઘરનો ત્યાગ કરીએ છીએ. આ રીતે કીધું કે આ રીતે તને હવે કોઈ બાંધનારું રહ્યું નહીં, પતિના ઘરે જવા માટે કોઈ રોકનારું નથી. હા હા નહીં એ બરાબર. પછી તમારે આ ફોટા બોટા પડી ગયા અને હવે ભૂસી નાખો. હવે આગળ આપણે પાછા હવે આના અનુસંધાને પાછા આવેલી હે. હા આ સ્પીકર શરૂ કરો, ઉભા રહ્યો. હા આવજો, એ બીજી વાત હારવાર કરી દે, કારણ કે આપણે બધા વાત તો કરવા આવ્યા છીએ ગ્રંથની. કયા? આ ગ્રંથની. આ બધા બેઠા ને એ ગ્રંથની. હા પૂજ ગયા તો શું થયું? જીગ્નેશભાઈ એની પ્રશ્ન કર્યો, આપણે અગર જવાબ હતો એટલે આપણે આપી ગયા, નકર આ જવાબ કોણ આપી? કે પરમ ગુરુએ કીધું છે, કોટી પ્રશ્ન પૂછે જન કોઈ, તાતા તાકા ઉત્તર ગ્રંથન મેં હોય. કે એટલા માટે કે તમે ગ્રંથનો અભ્યાસ કરો. એટલે આજે મેં તમને હાથ નો ઊંચો કરાવ્યો, કેટલા જણા વાંચીને આવ્યા છે, પણ એમાં કીધું કે કરોડો પ્રશ્ન પૂછે કોઈ તો પણ જવાબ મળે, અને આપણી સમસ્યાનો જવાબ એમાં મળે. આનો ઉદાહરણ આપ્યું કે કચ્છની અંદર ગયા તો આવી ઘટના ઘટી કે અક્ષર ક્યાંથી ઉઠે છે. હા એમાં આપી છે એ વાંચીને. હા નામ બને છે. હા બળે બરાબર છે. હા ચેતન અંશતા એ છે. હા લોહી ચુંબક ના ન્યાય આ બધા જ ઉત્પન્ન થયા છે. આપણે હોય તો પેલી લોહી ચુંબક લીધું હોય એને ખીલી અડાડીએ આપણે તો ખીલી ચોંટી જાય. પહેલા ખીલી છે એ એકલી પડી રહે તો નહોતી ચોંટતી, હવે ખીલી ને પછી તમે ટાચણી અડાડો તો ટાચણી ચોંટી જાય, પછી ટાચણી વાળી ઓલી પિન આવે ને ક્લિપ નાની પિન એ અડાડો તો એ ચોંટી જાય, પહેલા અડાડો તો ન ચોંટે, કારણ કે એક લોહી ચુંબક છે એના કારણે ત્રણેયમાં ચુંબક આવ્યું છે, લોહ ગઈ છે, એ લોહના કારણે આ બધું ચોંટે છે. એમ આ અંશ ન હોય તો આ બધી ગતિ આપણી અટકી જાય. હવે આગળ આપણે જઈ કદાચ હવે અહીંયા આ એક જ વાંચવાનું રહેશે.
હવે વિરાટને વિશે પાંચ ભાગ નિરંજનના અને પાંચ ભાગ અવ્યાકૃતના મેળવીને દસ ભાગ પોખ્યા હતા તે વિશે કહું છું. નિરંજન અને અવ્યાકૃતના બંનેના વિભાગ બરાબર પોખ્યા છે એથી કરીને વિરાટ નપુસક થયું છે. હવે નિરંજનના પાંચ ભાગ અને પાંચ છે બરાબર, આ બંનેનો સરવાળો દસ થઈ ગયો. આ દસ એ બે બરાબર છે. આપને કેટલા પોખ્યા છે? આપને અહીંયા ધારો કે નર છે, અહીંયા નર, તો નરમાં આઠ નિરંજનના ને બે અવ્યાકૃતના, બરાબર દસ પોખેલા છે. અહીંયા અવ્યાકૃત છે તો નારી, નર અને નારી, એની અંદર બે નિરંજનના અને આઠ અવ્યાકૃતના, એટલે દસ પોખ્યા છે. આના કારણે ક્રિયા જુદી થાય છે. આ આ બંને જ્યાં સુધી નર નારી ન મળે ત્યાં સુધી આગળનો પ્રજોત્પત્તિનો માર્ગ, જગતની ઉત્પત્તિનો માર્ગ ખુલે નહીં. ત્યારે અહીંયા વિરાટની અંદર એવું નથી. હવે એની વાત કરે છે. આ બંને પાંચ પાંચ ભાગ પોખેલા, એના જે દસ ભાગ થયા છે એના કારણે શું થયું? આ વિરાટ નપુસક થઈ ગયો. હવે તો એનો વ્યવહાર કેમ ચાલે? પાછું એવું કીધું, આનો વ્યવહાર કેમ ચાલે નપુસકનો? તો કે એમાં સરખા ભાગ પોખ્યા છે ને તો એના કારણે શું થાય છે એ જોઈ લઈએ એક વાર. એટલે કે આ વિરાટ ન તો પુરુષ કહેવાય અને ન તો સ્ત્રી કહેવાય, બરાબર. કારણ અવ્યાકૃત અને નિરંજનના ભાગ બરાબર છે તેને કરીને નર્યો પુરુષ ના વા નરી નારી સ્ત્રી કહેવાય નહીં. વળી વિરાટને વિશે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશની આધ્ય લઈ પોતપોતાના તત્વના સંયમે કરીને અનેક જીવ ઉત્પન્ન થાય છે. જે આ પાંચ તત્વ છે એના સંયમે કરીને, આ નપુસક કાંઈ નથી કરતો, એની અંદર ઉત્પત્તિનો માર્ગ નથી, પણ એમાં પાંચ પાંચ ભાગ મૂકેલા છે એટલે પૃથ્વીની અંદર જે ઉત્પન્ન થતા અળસિયા એ બે નર નારી વગર તૂટે તો અમીબા તો એ તૂટે, એટલે એવી રીતે પૃથ્વીમાં, જળમાં, તેજ એટલે અગ્નિની અંદર હોતી જીવો રહે, અગ્નિમાંય જીવ હોય એના, એ અગ્નિના બનેલા છે એવા જીવો ઘણાય છે એવું પરમગુરુએ લખેલું છે. તો એની અંદર અગ્નિમાંથી ઉત્પન્ન થાય, ઘણા વાયુમાં ઉત્પન્ન થાય અને ઘણા ગત આકાશમાં એની ભેળે ઉત્પન્ન થાય છે, આ પાંચ તત્વના સંયોગના કારણે. કેમ કે આ પાંચ પાંચ ભાગ બે સરખા છે એટલે ઉત્પત્તિ આ તત્વના કારણે થઈ રહી છે. આકાશ આદ લઈ પોતાના તત્વના સંયમ કરીને અનેક જીવ ઉત્પન્ન થાય છે, તે અવ્યાકૃત અને નિરંજનના સરખા ભાગ સરખા વિભાગ કરીને થાય છે. આ પ્રકારે વિરાટને વિશે નિરંજન અને અવ્યાકૃત ના વિભાગ રહ્યા છે. હવે અવ્યાકૃત ને નિરંજનના આ રીતે વિભાગ રહ્યા છે. આપણા શરીરની અંદર જે અંકુર પાકે છે એમાં ઈડા અને પિંગળા એ બે જ્યારે ભેગી થાય છે અને એ અંકુર છે એ બે ભાગ ઉપરની સાઈડમાં જાય છે ત્યારે વચ્ચે સુષ્મણાની અંદર અંકુર તૈયાર થાય છે. અંશ બે કામ કરે છે ઘાટની અંદરથી, મેં એકવાર કીધું હતું તમને કે આ તત્વની ચાસમી લે છે એ, એના કારણે એને આનંદ આવે છે. આપણે પાણી પી તરસ્યા હોય તો કેટલો આનંદ આવે, એમાંય વળી કોઈ લીંબુ શરબત ઠંડુ પાય તો ઓર આનંદ આવે. એવી રીતે તત્વની ચાસમી ઉપર છલ્લો લે છે વૃત્તિથી ખાલી. હવે વૃત્તિથી આનંદ મળે ખરો કોઈ એવું કહેતું હોય તો કે કેવી રીતે? કે આપણા જે છોકરા હોય નાના એના ગઢા મા બાપ હોય ને એના દીકરાના દીકરા એ રમતા હોય અને એવી રીતે રમે ને તો ઓલા જોવે ને એને આનંદ મળે કે મારા છોકરા કહેવાય, એ બાંધે એની અંદર ઝઘડો થાય તો આને દુઃખ પણ થાય, આપણે એનાથી અલગ હોય તો પણ. એવી રીતે અંશ છે એ તત્વથી અલગ રહે છે અને એની વૃત્તિથી આનંદ મેળવે છે, એ આનંદ મેળવે છે. એ આનંદ આનંદ કેનું આપણે અન્નમય કોષ અને આનંદમય કોષ એ કેનો બનેલો છે? તો કે જળનો. આનંદમય કોષ જળ તત્વનો બનેલો છે એટલે જળમાં આનંદ રહેલો છે
ઈ રીતે આ ચાસમી છે ઈ ઉપર છલ્લો લઈ અને આનંદ ઉલ્લાસની અંદર અંશ રહે છે અને એની સાથે પાછો અંકુર પકવે છે. આ અંકુર પકવે છે એની અંદરથી જ આપણો શુક્રાણુ બને છે અને એમાંથી રૂપાંતર થઈને આપણે મનુષ્ય બન્યા છીએ. આ મનુષ્ય કઈ બીજેથી બનેલા નથી. તો એની જે રચના કરી છે પછી એની અંદર અંકુરની અંદર જ્યારે આ 7 ચક્રો મૂક્યા છે તો ક્યાં મૂક્યા છે? અંકુરની અંદર આ 52 અક્ષર મૂક્યા છે તો ક્યાં મૂક્યા છે? અંકુરની અંદર 5 તત્વો મૂક્યા છે તો એની અંદર કેવી રીતે મૂક્યા છે? તો કે જે કઠણ ભાગ છે એની અંદર એ ભૂમિ તત્વનો છે, પછી જે જલીય ભાગ છે પાણીનો એ જળ તત્વનો છે, એની અંદર જે ઉષ્ણતા રહી છે ગરમી રહી છે એ અગ્નિની છે, અને એની અંદર વેગ રહ્યો છે જે એ વેગ છે એ વાયુ તત્વનો છે, અને આકાશ તત્વ છે એ એની પોલાણની અંદર જે અંડકોષના પોલાણની અંદર પહોંચી અને એને સ્ત્રીનો ભાગ એ ઉપર રહી જાય, અને જે અંકુરને વચ્ચે રાખી અને એ 9 મહિના પકવે છે એ આકાશ તત્વનો ભાગ છે. આવી રીતે કરીને આપણું જે શરીર બને છે એ અંકુરમાંથી. તો એની અંદર આ ક્યાં મૂકીએ છે કરતા એ? એમાં કિડની લીવર આંતરડા કવડા છે. આ બધું જયારે વિચાર કરી કે કરતા એ અંકુર બનાવીને પછી કઈ બનાવવાનું રહ્યું જ નહોતું, કરતા એ એક જ કૃત કર્યું છે. આ બધું એની જ બનાવ્યું. અંકુરમાં પોખેલી જે વસ્તુ હતી એ જ નીકળ્યા કરી છે. એટલે અંકુર બનાવીને તો એની બધી વસ્તુ બનાવી દીધી. એક ગોટલું બનાવે ને તો આખું જંગલ તમારે આંબાનું કરવું હોય થઈ જાય. આટલી વ્યવસ્થા કરતા એ અંકુરની અંદર મૂકી દીધી એના તત્વ સાથેની. એટલે આ વાત છે એ નિરંજન અને અવ્યાકૃતના બધા ભાગો પૂરા કરી અને આજનો આ ગ્રંથ વાંચનનો કાર્યક્રમ અહીંયા પૂરો કરશું. કાલ આગળ લેશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. આદ્ય સકળ સ્વરાજ કરતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી નંદ કરુણા સાગર ભગવાન કી નરેશ સાગર મહારાજ કી મહંત કૃષ્ણ જગદામ મહારાજ કી પરમહંસ મહારાજ મહારાજ કી વિષ્ણુદાસ મહારાજ કી અંતદાસ જી મહારાજ કી અસરદાસ જી મહારાજ કી યશવદાસ જી મહારાજ કી નંદદાસ જી મહારાજ કી સર્વ સંત કી સર્વ દેવ કી ચંદ્ર ભાન કી ઉદર સર Hare Krishna.